નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં દોસ્તો થોડાક સમયની પહેલાં જ આપણે આપણા ચેનલની કમ્યુનિટી ટેબ પર એક પોસ્ટ મૂકી હતી જ્યાં આસ્ક ડેક્સ ક્યુ એન એ નામની આપણી એક સિરીઝની શરૂઆત કરી છે જેમાં વિદ્યાર્થીઓના મહત્વપૂર્ણ પ્રશ્નોના ઉત્તર આપણે તેમને આપીશું કે જે ઘણા બધા વિદ્યાર્થીઓની સમસ્યાનું પણ સમાધાન કરશે તો શરૂઆત કરીએ આપણે અહીં આજની આ સિરીઝના સૌથી પહેલા પ્રશ્નથી પહેલો પ્રશ્ન જે છે તે અહીં પૂછવામાં આવ્યો છે આયસા રબાની દ્વારા જેમનું કહેવું છે કે સર દોઢ વર્ષ થઈ ગયું બારમાં એકાઉન્ટ એન્ડ સ્ટેટનો ત્રણથી ચાર વાર પણ પતી ગયા પણ ઇકો ઇંગ્લિશ કોમ્પ્યુટર અને બી એ હજુ સુધી એક પણ વાર થયું નથી એવું શું કરીએ કે બધા સબ્જેક્ટમાં સારા માર્ક્સ આવે તો ખૂબ જ સરસ વાત છે અહીંયા કે દોઢ વર્ષનો સમયગાળો જે આપણને મળ્યો એની અંદર આપણે એકાઉન્ટ અને સ્ટેટ જે આપણા મેઇન સબ્જેક્ટ છે કોમર્સના તેને આપણે ત્રણથી ચાર વખત પતાવી દીધા છે પણ અહીં જો આપણે વાત કરીએ છીએ ઇકો બી એ ઇંગ્લિશ અને કોમ્પ્યુટર જેવા સબ્જેક્ટની તો અહીં જો એકવાર એને આપણે સરખી રીતે પતાવી દઈએ તો ઘણો ખરો ફાયદો જે છે તે અહીં આપણને મળી જશે જેમ કે ઇકો અને બી એ જેવા જે વિષય છે આપણે અંદર આપણે આઈએમપી સિરીઝ જે સ્ટાર્ટ કરી હતી તેના જેટલા પણ પ્રશ્નો છે એટલા પ્રશ્નો તમે તૈયાર કરી દો ઇંગ્લિશની અંદર તમે તમામે તમામ ચેપ્ટર્સ ફક્ત સ્ટોરી વાઇઝ એક તૈયાર કરી દો અને ગ્રામર એની અંદર ખાસ તૈયાર કરજો અને વાત રહે છે કોમ્પ્યુટરની તો એના માટે ટૂંક સમયની અંદર જ આપણે એનું એક સોલ્યુશન લાવવાના છીએ કે જ્યાં બે હજારથી પચીસ જેવા જે એમસીક્યુઝ આપેલા છે એમાંથી કઈ રીતે આપણે કઈ ટેકનિક વાપરીએ તો એ કોમ્પ્યુટરના તમામે તમામ એમસીક્યુઝનો આપણે અહીંયા સમાવેશ કરી શકીએ છીએ ત્યાર પછી અહીંયા બીજો પ્રશ્ન છે રિદ્ધિ ગોઠીનો કે જેમનું કહેવું છે કે સર એક્ઝામ લેવાશે અને જો લેવાશે તો કયા મંથમાં લેવાશે તો અહીંયા આ જે પ્રશ્ન છે તે ઘણા બધા સ્ટુડન્ટ્સનો પ્રશ્ન છે કે એક્ઝામ જે છે તે લેવાવાની છે કે પછી નહીં અને જો લેવાવાની છે તો કયા મંથમાં લેવાની છે તો અહીંયા હું જણાવી દઉં કે ધોરણ દસની જે એક્ઝામ છે તેની મહત્તમ શક્યતા હજુ પણ રહેલી છે કે તેમને ક્યાંક ને ક્યાંક આગળ વધારી દેવામાં આવે પરંતુ ધોરણ બારની જો આપણે વાત કરીએ તો મહત્તમ શક્યતા રહેલી છે અહીંયા કે તેમની પરીક્ષાઓ ફરજિયાતપણે લેવામાં આવશે અને પરીક્ષાઓ જે છે તે છ જૂનથી લઈને વીસ જૂનની વચ્ચે ગમે ત્યારે કન્ડક્ટ થઈ શકે છે અને આગામી જે નિર્ણય છે તે આપણને આ અઠવાડિયાની અંદર જોવા મળી જવાનો છે ત્યાર પછી અહીં સેમ પ્રશ્ન જે છે તે મયુરસિંહ સોઢાનો છે જે પ્રશ્નનો ઉત્તર અગાઉ આપણે આપી દીધો ત્યાર પછી અહીંયા ખૂબ જ મહત્વપૂર્ણ એવો એક પ્રશ્ન જે છે તે શૈલેષ પારીખનો પ્રશ્ન છે કે સર ત્રણ મેથી લઈને છ જૂન સુધી વેકેશન છે અને છ જૂન પછી નવું સત્ર જે શરૂઆત કરવાનું છે એવો પરિપત્ર આવ્યો છે તો અમારા બોર્ડની એક્ઝામનું શું તો શૈલેષભાઈ અહીંયા એક વાત જણાવી દઉં કે અહીંયા ત્રીજી મેથી લઈને છ જૂન સુધીનો જે પણ વેકેશનનો સમયગાળો આપવામાં આવે છે તે ખાસ કરીને અહીંયા લાગુ પડે છે ધોરણ એકથી આઠ તથા ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓને પરંતુ જો અહીં આપણે વાત કરીએ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની તો અહીં પહેલી વાત કે અહીં એમના માટે તો આ જે વેકેશન છે તે કોઈ પણ પ્રકારે લાગુ પડતું નથી પરંતુ કો ઇન્સિડેન્ટલી એવું થઈ રહ્યું છે કે જે પણ અહીં એક્ઝામો ગોઠવાશે એ એક્ઝામો જૂન છ પછી ગોઠવાય તેવી જ અહીં શક્યતાઓ રહેલી છે કારણ કે મે મહિનાની અંદર કોઈ પણ જાતની એક્ઝામ કન્ડક્ટ કરવામાં ના આવે એવું આપણા ભારતના શિક્ષણ વિભાગ તરફથી જણાવવામાં આવેલું છે ત્યાર પછી અહીંયા આગળ આપણે વાત કરીએ તો અહીં દયાનંદ કથેરિયાનો પ્રશ્ન છે કે વી આર વેરી કન્ફ્યુઝ એન્ડ ફિયર વિથ ઇન્ક્રીઝિંગ કોરોના કેસીસ એન્ડ ફિયર ઓફ અવર એક્ઝામ ડેટ્સ ઓકે હું સમજી શકું છું અહીંયા કે કોરોનાના કેસીસ જે ઇન્ક્રીઝ થઈ રહ્યા છે તેની અંદર તમે ખૂબ જ કન્ફ્યુઝ છો પરંતુ કન્ફ્યુઝ થવાની અંદર કોઈ પણ જરૂર આવતી નથી અને જો વાત રહે છે અહીંયા ફિયર ઓફ એક્ઝામ ડેટ્સની તો શું કામ આપણે એક્ઝામ ડેટ્સથી કોઈ પણ જાતનો ડર રાખવો કારણ કે જો કોરોના કદાચ ના હોત તો એક્ઝામ ડેટ્સ જે હતી એ તો આપણી હતી જ અને એક વસ્તુ છે કે ભાઈ અહીંયા એક્ઝામ કેન્સલ થાય તો પણ સારું અને એક્ઝામ કેન્સલ જો ના થાય તો પણ સારું આપણે અહીંયા આપણું જે પણ કર્તવ્ય છે તે કર્તવ્ય તો આપણે નિભાવવું જ પડશે તો આપણે તૈયારી ચાલુ રાખીએ એટલીસ્ટ આપણે એટલી તૈયારી ચાલુ રાખીએ કે ગમે તે થાય અમે એટલા સેલ્ફ કોન્ફિડન્સ છીએ કે એક્ઝામ અહીં કોઈ પણ સંજોગો વસાત ઓનલાઈન કે ઓફલાઈન ગમે તે રીતે લેવાય અમે લોકો જે છે તે પાસ તો અહીંયા થઈ જવાના છીએ તો એટલો કોન્ફિડન્સ ચોક્કસથી આપણે બિલ્ડ અહીંયા કરી લેવો જોઈએ જો તમને ગેમ્સ રમવું ગમે છે અને ગેમ્સના માધ્યમ દ્વારા અર્નિંગ કરવામાં તમે રસ દાખવો છો તો આજે જ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંકનો ઉપયોગ કરીને ડાઉનલોડ કરી શકો છો તદ્દન નવી એવી ગેમ ટેક્સાલ દોસ્ત જો તમારી જોડે અહીં સારી ઓબ્ઝર્વેશન ગુડ પ્રિડિક્શન સ્કિલ ગુડ એલ્ગોરિધમ વ્યુઝ અને સારું આઈક્યુ લેવલ છે તો અહીં તમે આ ગેમના માધ્યમ દ્વારા નવ ગણું વધારે અર્ન કરી શકો છો એ પણ દર પંદર મિનિટની અંદર માત્ર પ્રેડિક્શન દ્વારા

ઈકો બી એસપીમાં મન નથી લાગતું નાઇન્થવાળા ટેન્થમાં આવી ગયા અને ઇલેવન્થવાળા જે છે તે અહીં ટ્વેલ્થમાં આવી ગયા પણ અમે જ ટેન્થમાં અને ટ્વેલ્થમાં રહી ગયા અમે ક્યારે આગળ નીકળીશું બિલકુલ સાચી વાત છે અહીંયા તમારી કે વાળા હતા તે ટેન્થમાં આવી ગયા અને ઇલેવન્થવાળા જે હતા તે ટ્વેલ્થમાં આવી ગયા અને આપણે દોઢ વર્ષથી ધોરણ દસ અને બાર વાળા જે છીએ તે ત્યાંના ત્યાં છીએ પણ શું કરીએ હવે અહીંયા કંઈક સંજોગો વસાત એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે આપણે બને એટલા પ્રયત્નો કરી લઈએ તો પણ આ મુશ્કેલીમાંથી જલ્દીથી બહાર આવી શકતા નથી જોકે આપણે ફક્ત આને એક આપણા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી રીતે માનીશું કે જે પણ આપણને સમય મળ્યો છે તેનો આપણે સદુપયોગ કરીએ અને જેટલો પણ વધનો સમય આપણને મળ્યો છે તેને આપણે કોઈક બેજી જગ્યાએ ડાયવર્ટ કરવા કરતાં તે સમયને આપણા ભણતરમાં મૂકીએ હા હું જાણું છું કે હવે સિચ્યુએશન કંઈક એવી ક્રિએટ થઈ ગઈ છે કે પહેલાં જેવું વંચાતું હતું આપણાથી એવું તો કોઈનાથી પણ નથી વંચાતું પરંતુ એક સીધી સીધી વસ્તુ છે કે અહીં ધોરણ બારવાળા માટે કોઈ ઓપ્શન છે જ નહીં કારણ કે સીધી વસ્તુ છે કે આપણે આગળ વધવાનું છે અને આપણે નહીં વાંચીએ તો એ ક્યાંયથી પણ આપણા માટે અહીં યોગ્ય નહીં ગણાય તો વાંચવાની તૈયારી આપણે ચાલુ રાખીશું અને ઇકો બી એ જેવા સબ્જેક્ટ છે તેની અંદર મેં કીધું કે તમારે ફક્ત અહીં જેટલા પણ આઈએમપી પ્રશ્નો છે તે આઈએમપી પ્રશ્નો તૈયાર કરવાના છે વધની કોઈપણ પ્રકારની અહીં મહેનત કરવાની તમને જરૂર નહીં પડે ત્યાર પછી અહીંયા બીજો એક મહત્વપૂર્ણ પ્રશ્ન મને લાગે છે જે પ્રમોદભાઈ રાવતે કર્યો છે કે સર તમે નેગેટિવ કમેન્ટ્સ કેમ નથી રિમૂવ કરતા પ્લીઝ આન્સર આ જે ક્વેશ્ચન છે તે ઘણી બધી વખત મને પૂછવામાં આવેલો ક્વેશ્ચન છે તો આના માટે દોસ્ત અહીં સિમ્પલ આન્સર આટલો જ આપીશ કે મને ખબર છે કે હું મારી જગ્યા યોગ્ય છું અને વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ પ્રાપ્ત થઈ શકે તેના માટે મારા બનતા પ્રયત્નો કરી રહ્યો છું હા અમુક લોકો એવા પણ છે કે જેમને મારું કામ નથી ગમતું કે પછી અમુક લોકો એવા પણ છે કે જેમને ક્યાંક ને ક્યાંક ઈડસ્યાવૃત્તિ છે તો તે બધા લોકોને લીધે આપણે એવા તમામ વિદ્યાર્થીઓ કે જેમને ખરેખર કોઈક વસ્તુની જરૂર છે કોઈક ભણતરની જરૂર છે તો તે ભણતરને અહીંયા કેવી રીતે આપણે બંધ કરી શકીએ છીએ વાત રહી નેગેટિવ કમેન્ટ્સ રિમૂવ ના કરવાની તો નેગેટિવ કમેન્ટ્સ દોસ્તો હું સુધી જ રિમૂવ નથી કરતો કે જ્યાર સુધી તે કમેન્ટ્સ નેગેટિવ ફક્ત મારા માટે છે હા એ કમેન્ટ્સની અંદર કદાચ બે થી ત્રણ વિદ્યાર્થીઓ આવીને કોઈ પ્રકારનો કોઈ પણ ઝઘડો કે દ્વેષભાવ જ્યારે ઉત્પન્ન કરે છે ત્યારે એ કમેન્ટને હું જાણી જોઈને રિમૂવ કરી દઉં છું અથવા તો અમુક સમય એવું પણ થતું હોય છે કે વિદ્યાર્થી કે જેણે નેગેટિવ કમેન્ટ કરેલી છે એને પણ કદાચ એની ભૂલ જે છે તેનું ભાન થઈ જાય છે અને તે જાતે પણ અહીંયા કમેન્ટ જે છે તે રિમૂવ કરી દેતો હોય છે અને મારું કમેન્ટ રિમૂવ ના કરવાનું મુખ્ય કારણ એ જ છે કે કદાચ એને એની ભૂલ જે છે તે સમજાઈ જાય અને તે અહીં જાતે તે કમેન્ટને રિમૂવ કરી દે અને જો નથી તેને સમજાતી તેની ભૂલ તો પછી એ તેની મરજી છે અને જિંદગીમાં આગળ તે શું કરશે તે એને જ ખ્યાલ આવશે ત્યાર પછી અહીંયા આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની જે ક્વેશ્ચન છે અહીંયા જતીન ગોસ્વામીનું જેમનું કહેવું છે કે સર મારે મારી નોટ એસેમાં અને ગ્રામરમાં મિસ્ટેક વધારે થાય છે એની સોલ્યુશન તો દોસ્તો શોર્ટનોટ અને એસેની અંદર તો પોઈન્ટ્સ આપણને ઓલરેડી આપેલા હોય છે અને એ પોઈન્ટ્સને આધારે ફક્ત સેન્ટેન્સીસ આપણે ક્રિએટ કરવાના છે અને એ સેન્ટેન્સીસને આધારે જેટલા પણ ધારો કે શોર્ટ નોટ છે તો એનું અડધું પેજ અને એસે છે તો દોઢથીને બે પેજ આપણે અહીંયા કરીને આવી જવાના છે ફીલ બસ એટલું આપણે પોઈન્ટ્સને આધારે કરીએ તો વાંધો નહીં આવે શોર્ટનોટ અને એસેની અંદર વાત કરીએ ગ્રામરની તો ગ્રામર દોસ્તો એક એવી વસ્તુ છે કે જ્યાં સુધી કન્સેપ્ટ આપણે પાકા નહીં કરીએ ત્યાં સુધી આપણને તકલીફ રહેવાની કરવાની છે ગ્રામરની અંદર એની જે પણ સેન્ટેન્સ પેટર્ન છે કે જે પણ રૂલ્સ છે એ રૂલ્સ જો આપણે આવડી જાય તો અહીંયા દુનિયાનું કોઈ પણ ગ્રામરનું કોઈ પણ સેન્ટેન્સ જો આપણને આપી દેવામાં આવે તો ક્યારે પણ ભૂલ નહીં થાય તો ગ્રામર માટે કન્સેપ્ટ અહીંયા જરૂરથી તમામ લોકો પાકા કરી દેજો ત્યાર પછી અહીંયા એક બીજો મહત્વપૂર્ણ પ્રશ્ન આવે છે ધવલભાઈ પારીખનો કે જેમનું કહેવું છે કે સર કોઈ વ્યક્તિને કોરોના પોઝિટિવ છે અથવા તેના ઘરે કોઈને કોરોના પોઝિટિવ છે તો એ વ્યક્તિ એક્ઝામ આપવા કેવી રીતે જઈ શકે એનું કોઈએ વિચાર્યું છે પ્લીઝ આન્સર ખૂબ જ વેલિડ અને ખૂબ જ મગજ દોડાવે એવો તમારો આ પ્રશ્ન છે અહીં ધવલભાઈ ખરેખર સાચું કહું તો આવા સંજોગોની અંદર કદાચ એવું થઈ શકે છે કે જે એક્ઝામ પેટર્નનો ઉપયોગ યુનિવર્સિટીઓ કરતી હોય છે કે જે કોલેજ લેવલ માટે એક્ઝામ કન્ડક્ટ કરે છે તો એવી જ કંઈક પેટર્ન આપણા ગુજરાત બોર્ડની અંદર પણ અપનાવવામાં આવે કઈ પેટર્ન છે તો એની અંદર દોસ્ત સિમ્પલી આટલું જ છે યુનિવર્સિટીવાળા જે છે તે બે વખત અહીં એક્ઝામ્સ કન્ડક્ટ કરતા હોય છે ધારો કે એક એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવી વીસ દિવસ પહેલા અને એ એક્ઝામની અંદર જે લોકો અપિયર નથી થઈ શકતા કે જે લોકો પરીક્ષાઓ નથી આપી શકતા તે તેના પછી વીસ કે પચીસ દિવસ પછી બીજી જે અહીં તારીખ આપવામાં આવે છે તે તારીખની અંદર જઈને એક્ઝામ આપી શકે છે હા એવા રેર કેસની અંદર જ કેસ બનશે કે જે વિદ્યાર્થી કોરોના પોઝિટિવ છે કે પછી એની ફેમિલીમાં કોઈ કોરોના પોઝિટિવ છે તો તે વીસ કે પચીસ દિવસ પછી જઈને એક્ઝામ ના આપી શકે તો એવા સંજોગો વસાત અહીંયા કદાચ કોઈક નિર્ણય બોર્ડ દ્વારા લેવામાં આવી શકે અધરવાઇઝ બે વખત અહીં તારીખો જે છે તે તારીખો આપવામાં આવશે અને વિદ્યાર્થી જે છે તે પરીક્ષા જઈને અહીંયા આપી શકશે જો પહેલી વખતની તારીખોમાં નથી આપી શકતો તો બીજી વખતની અહીંયા તારીખોમાં તે પરીક્ષા આપી શકશે અને માટે જ આપણું જે શિક્ષણ વિભાગ છે કે પછી આપણું જે બોર્ડ છે તે અહીં થોડોક લાંબો સમય લઈ રહ્યું છે આપણા તરફથી કે જેથી કરીને આવી તમામ સમસ્યાઓનું સમાધાન તે લોકો આપી શકે વાત કર્યાના પછીના પ્રશ્નની પરંતુ તેની પહેલા વિડિયો જો દોસ્તો આપને અહીં પસંદ આવી રહ્યો તો વિડીયોને લાઇક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા કારણ કે અહીં ઘણા બધા વિદ્યાર્થીઓના એવા પ્રશ્નો હોય છે કે જેનું સમાધાન અહીં મળી જશે ત્યાર પછી અહીંયા મિહિરભાઈ પંડ્યાનો પ્રશ્ન છે કે સર એક વિડીયો કે જેણે ખાલી ઇંગ્લિશ ટ્વેલ્થમાં પાસ થવું હોય તો આવો વિડિયો આપણે થોડાક સમય પહેલાં ઓગસ્ટ મહિનાની અંદર જે પૂરક પરીક્ષા લેવાઈ હતી ધોરણ બારની મતલબ કે રિપીટર વિદ્યાર્થીઓ જે હતા તેમની જ્યારે પરીક્ષા લેવાઈ હતી એ સમયે આપણે વિડીયો બનાવ્યો હતો તો એક વિડીયો તમે એ પણ જોઈ શકો છો અને અહીં હાલ પૂરતો આપણે ફરીથી આ વખતે જે રેગ્યુલર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તેમના માટે પણ એક વિડીયો એવો બનાવી દઈશું કે જેમને ટવેલ્થ ઇંગ્લિશની અંદર પાસ થવું છે ફક્ત પાસ થવા માટેનો આપણે એક વિડીયો બનાવી દઈશું કે કયા કયા ટૉપિક તૈયાર કરવા કે જેનાથી બારબાની અંદર અહીં ઇંગ્લિશ સબ્જેક્ટમાં ફક્ત પાસ થઈ જવાય ત્યાર પછી અહીંયા વાત કરીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની કે જેની અંદર અહીં કહેવામાં આવ્યું છે કે સર ફિફ્ટીન મેના દિવસે આપણા હિતમાં ડિસિઝન આવશે ખરો ટેન્થની એક્ઝામ કેન્સલ કરશે મેં ટેન્થ સ્ટડી કરું છું ઓકે આમનું કહેવું છે કે પંદરમી મેના દિવસે શું અહીં ડિસિઝન આવશે ગુજરાત ન્યૂઝ સ્ક્રીન એક કોઈ છે એમનું અહીં કહેવું છે તો જુઓ દસમા માટે મેં અગાઉથી કીધું છે અને હજુ પણ કહેતો આવું છું કે દસમા માટે પૂરેપૂરી સંભાવના રહેલી છે કે એમના ફેવરની અંદર અહીં ડિસિઝન આવે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપવા માંગતા તેમને પરીક્ષા ન આપવા દેવામાં આવે અને તેમને કદાચ અહીં ઇન્ટરનલ જે પણ માર્ક્સ હતા તેના આધારે આગળ બળતી આપવામાં અને એવા વિદ્યાર્થીઓ કે જેઓ પોતાના માર્ક્સથી સંતુષ્ટ નથી તો તેમના માટે અહીં એક્ઝામ્સ જે છે તે કદાચ કન્ડક્ટ કરવામાં આવી શકે છે તો આ બંને વિકલ્પો આની અંદર આપી શકાય છે બાકી અહીં જે સિઝન જે છે તે મોટાભાગે વિદ્યાર્થીઓ જેવું ઈચ્છે છે એમના ફેવરમાં આવે તેવું મહત્તમ અહીં ચાન્સ રહેલો છે ધોરણ દસ માટે ત્યાર પછી અહીં ઋષિ જાદવનો પ્રશ્ન છે કે તમે ક્યારે આવશો સ્ટુડન્ટના હિત માટે લડવા એક્ઝામ કેન્સલને સપોર્ટ કરવા ખરેખર કોન્ટ્રોવર્શિયલ એવો મામલો બની ગયો છે ને કે અહીંયા એક્ઝામનો વિરોધ કરીએ તો પણ ખોટા ના કરીએ તો પણ ખોટા પરંતુ ધોરણ બાર માટે હું કહું તો બારનું હિત એમાં જ છે કે પરીક્ષાઓ જે છે તે સરકાર જે રીતે યોજવાની છે તે મુજબ લેવાય કારણ કે તમે અને હું ગમે તેટલા આંદોલનો કરી લઈએ ગમે તેટલી મહેનત કરી લઈએ તો પણ પરીક્ષાઓ કેન્સલ નથી કરાવી શકતા અહીં સરકારને જે યોગ્ય લાગે છે છેલ્લે તે જ કરવાની છે બાકી આંદોલનો કરવાથી વિડીયોઝ બનાવવાથી ફક્ત અહીં વ્યૂઝ વધશે તમારો સમય જે છે તે સમય વ્યર્થ જશે એના કરતાં બેટર એ જ છે ધોરણ બાર માટે કે આપણે તૈયારીઓ કરતા રહીએ અને ધોરણ દસ માટે પણ અહીં સૂચના જે છે એ પણ કંઈક આવી છે સલાહ કંઈક આવી છે કે તમારે પણ થોડુંક થોડુંક તો વાંચતા રહેવું જ પડશે ત્યાર પછી અહીંયા વાત આવે છે કે યાસીન ગેમિંગ કરીને અહીંયા છે જે પ્રશ્ન પૂછે છે કે સર માર્વેલ કરીએ તો ચાલે કેટલા માર્ક્સ આવે બિલકુલ માર્વેલ છે કે પછી ગાલા છે એ બંને એક જ જેવી હોય છે મોટા ભાગના જે પ્રશ્નો છે તે એક સમાન બંનેની અંદર તમને જોવા મળશે એક જ પેટર્નથી પૂછાતા અહીં પ્રશ્નો હોય છે તો તમે અહીં માર્વેલ કરો કે પછી ગાલા કરો બંને તમારા માટે અહીં યોગ્ય રહેશે અહીં માર્ક્સ કેટલા આવશે એવું તો ચોક્કસથી ના કહી શકાય પરંતુ હા એટલું ચોક્કસથી કહી શકું છું કે સિત્તેર થી એસી ટકા જે છે તે અહીં ગાલા કે પછી માર્વેલના આધારે જ ધોરણ બારની અંદર પૂછવામાં આવતું હોય છે ત્યાર પછી અહીંયા કોઈક છે કે જેમનો પ્રશ્ન છે કે સર ટ્વેલ્થ એક્ઝામ લેવાશે તો ન્યૂ ટેબલ આવશે સબ્જેક્ટના ક્રમ બદલાશે રજાઓ અપાશે બિલકુલ ટ્વેલ્થની એક્ઝામ અહીંયા લેવાય તો નવું ટાઈમ ટેબલ આવશે સબ્જેક્ટના ક્રમ ક્રમ નહીં અભ્યાસક્રમની આપણે વાત કરીએ તો એ તો એ જ રહેવાના છે અહીંયા બરાબર અને બીજું કે રજાઓ જે છે તે એકાઉન્ટ સ્ટેટ જેવા સબ્જેક્ટની અંદર એકાદ બે મળી જાય તો મળી જાય બાકી ટ્વેલ્થની અંદર મોટાભાગે જે પેપરો છે તે સળંગ જ લેવાતા હોય છે તો અહીંયા એકાઉન્ટ સ્ટેટ જેવા સબ્જેક્ટની અંદર ક્યાંક રજા આપણને મળી જશે બાકી સળંગ પરીક્ષાઓ લેવાય તેની મહત્તમ અહીં સંભાવના રહેલી છે હા પછી કદાચ ઓડ ઇવન પદ્ધતિ પ્રમાણે જો પરીક્ષાઓ લેવાય તો એક પછી એક રજાઓ આપી દેવામાં આવે એવી શક્યતાઓ રહેલી છે પરંતુ જોઈએ કે પંદરમી મે અહીંયા શું નિર્ણય આવે છે ત્યાર પછી અહીંયા ખેમજી પંચાલનો પ્રશ્ન છે કે સર હું ખાનગીમાં એક્ઝામ આપું છું તો મને બી માસ પ્રમોશન મળશે પ્લીઝ સર રિપ્લે કરજો પ્લીઝ તો બિલકુલ દોસ્ત અહીંયા પહેલી વસ્તુ તો કે ધોરણ દસ માટે માસ પ્રમોશન જે મળશે તે ખાનગી વિદ્યાર્થી હોય રિપીટર વિદ્યાર્થી કે પછી પૃથક વિદ્યાર્થી હોય ત્રણેયને લાગુ પડશે તો અહીંયા દસ માટેની વાત તો રહે છે કે ભાઈ જે પણ નિર્ણય લેવાય તે તમામ વિદ્યાર્થીઓને એક સરખો હિતમાં આવે એવો નિર્ણય લેવાશે પરંતુ ધોરણ બારની વાત કરું તો અહિયાં માસ પ્રમોશન જેવી કોઈ વાત આવતી જ ન હતી તો ખોટે ખોટી આપણે આની અંદર કોઈ પણ ચર્ચા કરવાની વાત ન હતી હતી કુછી આપણે અહિયાં વાત કરીએ છે છેલ્લો પ્રશ્નની કે જે પૂછેલો છે રાના શ્રદ્ધા દ્વારા કે જેમ મેં કયો છે કે સર 12th ની एग्जाम નું શું થશે તમને કઈ ઇન્ફો છે સર एग्जाम માટે સો પ્લીઝ લેટ્સ us નો તો બેન ઓલરેડી અહીંયા મેં કહી દીધું કે 12th ની જે एग्जाम છે તેની મહતમ સંભાવના રહેલી છે કે 6 જૂન થી લઈને 20 જૂન ની વચ્ચે તે યોજાય તૈયારી આપણે અહીંયા ચાલુ રાખવાની છે તો અહિયાં દોસ્તો આતા કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો કે જે વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવ્યા હતા જો અહીંયા ભૂલી છું કે અમુક પ્રશ્નો મારાથી લેવાના રહી ગયા હોય તો મને માફ કરજો આવી જે ક્યુએનએ સિરીઝ છે તે ટૂંક સમયની અંદર આપણે લાવતા રહીશું તો તમારા જેટલા પણ મહત્વપૂર્ણ પ્રશ્નો હોય તે અહીં ચોક્કસથી મને જણાવજો કમ્યુનિટી ટેબ જે છે અહીંયા આપણી તે કમ્યુનિટી ટેબને અચૂકથી અહીં જોતા રહેજો કારણ કે તેની અંદર ઘણી બધી વખત પોસ્ટ મૂકાતી હોય છે અને ઘણી બધી મહત્વપૂર્ણ અપડેટ્સ તમને મળતી પણ રહે છે તો અહીંયા દોસ્તો બસ આટલું જ રાખીએ આપણે આજના આ વિડીયોમાં વિડીયો જો આપણે પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા ચેનલ ઉપર ના વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા અહીં મને જરૂરથી વિડીયો હોય તેની અંદર તમારા મહત્વપૂર્ણ પ્રશ્નોનો સમાવેશ આપણે કરી શકીએ મળીએ દોસ્તો જલ્દી જ એક નવા વિડીયોમાં એક નવા જ કોઈક મુદ્દા સાથે ત્યાર સુધી થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ